મમ્મી હા આ તમે અથાણાંની બધી વસ્તુ લઈ આવ્યા તો ખરા, હવે મારે બસ ખાલી બનાવવાનું છે. એમ તો મને આવડે છે, પણ આ તો શું કે સાસુના હાથનું અથાણું છે ને મસ્ત જ થાતું હોય. એ વાત તો સાચી છે બેટા, પણ સંધ્યા હવે મારી પર છોડે છે તું, એના કરતાં તું અને તારી નણંદ આ નણંદ બોજાઈ થઈને કોઈક વાર તો ટ્રાય કરો કે કેવું અથાણું બને છે. હવે દર વખતે હું જ બનાવીને આપીશ તો કદાચ આજે છું અને કાલે ન પણ હો. અરે એવું શું કામ બોલો છો, સારું સારું બોલો ને. અને રહી વાત અથાણાની, તો એ તો બનાવીશ તો હું જ, પણ આ તો શું કે તમારા સુપરવિઝનમાં બને તો થોડુંક સારું થાય કે નહીં એટલા માટે. મારી વહુ છે પણ બહુ પાકી છે, પણ આ જમાનામાં એવું જ રહેવું પડે. જો આપણે કાચા પોચા થઈએ ને તો આપણું દુનિયા ચાલવા જ નથી. સાચી વાત છે, આપણે પેલું કહીએ ને આ ખાડા કાન કરીએ ને તો લોકો આપણું કંઈ ચાલવા જ નથી દેતા અત્યારે તો. તો અને બેટા હું એમ કહું છું કે ઘરમાં જેટલું ધ્યાન આપે છે ને એટલું આ તારી નણંદમાં પણ આપ, ને કે સાસરે જશે ને તો કાંઈ નહીં આવડે, પછી બધું સાંભળવું તારે પડશે. ના હવે એના મમ્મી કેવા છે અને એના ભાભી કેવા છે એને ક્યાંથી સાંભળવું પડે. અને એમ પણ ખુશીબેન કામમાં બધું ધ્યાન આપે છે, અને તમે એને કીધું જ છે ને કે ભાભી આવી ગયા છે તો એની પાસેથી બધું શીખી લેજે. હા એટલે હું નવી નવી કંઈ પણ વસ્તુ બનાવું ને તો એ તરત મારી બાજુમાં આવીને બેસી જાય કે ભાભી તમે આ કેમ બનાવ્યું મને બતાવો, તો પછી હું એને શીખવી દઉં. સારું કહેવાય, બસ આમ નમ નણંદ ભોજન બનવું જોઈએ. પણ બેટા એ પણ ધ્યાન રાખજે કે આ છોકરીના પગ કે બીજે તો નથી પડતા ને, જોકે મને ખબર ન હોય પણ તું ભાભી છો મિત્ર જેવી છો એટલે કદાચ ખ્યાલ પણ હોય અને ખ્યાલ રાખવો પણ પડે. મમ્મી મારે છે ને તમને એક વાત તો કરવી જ હતી, પણ હવે આજે તમે સામેથી જે વાત કાઢી છે ને તો હવે હું તમને કહી જ દઉં, મને એવું લાગે છે કે યોગ્ય સમય આવી જ ગયો છે. યોગ્ય સમય આવી ગયો છે મેં કીધું એટલે તારે કેવું છે? બેટા આ વાતમાં મને કંઈ ખબર ન પડી. મમ્મી હા ખુશીબેન છે ને એ કોઈ છોકરાને પ્રેમ કરતા હોય ને એવું મને લાગે છે. સંધ્યા આ શું કહે છે અને આવી બધી વાત મારાથી છુપાવેલી હશે? જો મમ્મી પહેલાં તો મને પણ આ વાત પર વિશ્વાસ નહોતો આવતો, અને તમને કહેવામાં પણ મને સંકોચ થતો હતો કે તમારી દીકરીની આવી વાત હું તમને કેમ કહું. પણ હવે મને એવું થાય છે કે જેટલું વહેલું કહી દઉં ને એટલું સારું છે. અને પેલું કહે છે ને કે ચેતતા નર સદા સુખી, એટલે એટલા માટે જ મેં તમને વાત કરી. એક મિનિટ સંધ્યા, બધી વાત ક્લિયર કરી જ દઉં છું અત્યારે. ખુશી, એ ખુશી. હા મમ્મી, તમે આમ રાડો પાડીને કેમ બોલાવો છો? તો પ્રેમથી બોલાવું. શું થયું પણ? આ વાત શું સાંભળું છું કે તું કોઈ છોકરાને પ્રેમ કરે છે? કરે છે? હા મમ્મી, આ વાત સાચી છે. તને ખબર પણ છે ને કે હું પ્રેમની વિરુદ્ધ છું, છતાં પણ તું કોઈ છોકરાને પ્રેમ કરે છે? હા મમ્મી, કારણ કે એ છોકરો બહુ જ સારો છે અને સારી નોકરી પણ કરે છે. તો દુનિયામાં પ્રેમ કરતા એક છોકરા સારા હોય? મા બાપ જ્યાં કરાવે નક્કી સગપણનું એ છોકરા ન સારા હોય? મમ્મી હું એમ નથી કહેતી, પણ એમને જોઈને મને એમ લાગે છે કે મારા માટે યોગ્ય પાત્ર છે. સરસ કહેવાય, તને ખબર પડી ગઈ કે તારા માટે યોગ્ય પાત્ર છે. અમે તો પાણીને ભૂજ કહેતા હશું ને હજી પણ કેમને ખબર નથી પડતી? જો મમ્મી હું એમને પ્રેમ કરું છું અને હું એની સાથે જ લગ્ન કરવા પણ માંગુ છું. હવે હું પણ જોઉં કે તું લગ્ન કેવી રીતે કરવા માંગે છે. અમને એવું હતું કે આ ખાલી પ્રેમની વાત ઉપર ચોડી હશે, પણ આ તો સાચું નીકળું. પણ મમ્મી શું કોઈને પ્રેમ કરવો ખોટી વસ્તુ છે? ખુશીબેન કોઈને પ્રેમ કરવો ખોટી વસ્તુ નથી, પણ એક યોગ્ય પાત્રને પ્રેમ કરવો ને એ સાચી વસ્તુ છે. અયોગ્ય પાત્રને પ્રેમ કરવો એ ખોટી વસ્તુ છે. અને પ્રેમ તો લગ્ન પછી પણ થાય પોતાના પતિ સાથે, એવું જરૂરી નથી કે પ્રેમ કરીને પછી પતિ બનાવો. હા અને અત્યારે તમારી ઉંમર પણ નાની છે, ખોટું આ ઉંમરમાં કંઈ અવળા પગલા ભરાઈ ગયા ને તો આખા ઘરને નીચું જોયા જેવું થશે. અને સાંભળી લે ખુશી, આજ પછી આ ઘરમાં પ્રેમ પ્રકરણ બંધ. તને ખબર છે કે હું લવ મેરેજની વિરુદ્ધ છું, હું જ્યાં પણ કરાવું ને ત્યાં તને લગ્ન કરવાના છે, સમજી? અને એ છોકરાને ભૂલી જજે ને મળવાનું પણ. અને મને ખબર પડી છે ને કે તું એ છોકરાને મળી તો સમજજે કે તારી માથી ભૂંડું કોઈ નથી. મમ્મી એક રિક્વેસ્ટ છે,
તમે એકવાર એમને મળે તો ખરા. નથી મળવું. અને સંધ્યા, આજ પછી આ ઘરની બહાર ન જવી જોઈએ. ઠીક છે મમ્મી. ખુશીબેન, તમે એ છોકરાને ભૂલી જાઓ ને. હિંમત તમારી ભલાઈ છે. મમ્મી જે કહે ને એ બધું સાચું કહે છે. આ કેટલી વાર થઈ ગઈ. અશોક હજુ નથી આવ્યો. ખબર નહીં ક્યાં હશે. લે, આ ટાઈમે આવી ગયો તોય મોઢું પડી ગયેલું. આમ નો હાલે હો. દર વખતે મારે મોઢું થાય ત્યારે તો તું મોઢું આવ પાડી દેશો એ બરોબર, પણ આજ તો ટાઈમ આવી ગયો ને. કેમ કે અશોક, આજે વાત જ કઈ કેવી છે? હા, મને ખબર છે કે ગઈ વખતે આપણે ફિલ્મ જોવા નહોતા ગયા એટલે આજ જવાનું છે એમને. પણ હું શું કહું કે સારું ફિલ્મ હોય ને તો જ જોવા જાઉં છું, નકર નહીં. પહેલા કહું છું, સમજી લો. પહેલા કોઈ ફિલ્મની વાત નથી કરવી. આજે આપણી રિલેશનશિપ છે ને, આપણા પ્રેમ વિશે મારા ઘરે ખબર પડી ગઈ છે. જો તું સને આવી મજાક કરી માં મારી યારે, સમજી તું? તમને મજાક લાગે છે પણ આ વાત સાચી છે. મારા ભાભીએ મારા મમ્મીને બધું જ કહી દીધું છે. બધું જ કહી દીધું છે? હા. અને તમને ખબર, મમ્મી મને કેટલા વઢ્યા અને મમ્મીએ મને ધમકી પણ આપી દીધી છે કે જો હું તમારી સાથે વાત કરીશ ને અને આ વસ્તુ અહીંયા સ્ટોપ નહીં કરું ને તો એ પપ્પાને કહી દે છે. પણ તે હું એને જવાબ આપ્યો. હું શું કરું? મેં તો મમ્મીને હા કહી દીધું. જો ખુશી, મારી જિંદગીની બધી જ ખુશી છે ને ધારામાં છે. તો તું મારથી દૂર જઈશ તો ખબર નહીં હું જીવી શકી કે નહીં. પ્લીઝ, તું મારથી અલગ ન થા. નહીં. હા અશોક, જેટલો પ્રેમ તમે મને કરો છો ને એટલો જ પ્રેમ હું પણ તમને કરું છું. અને હું પણ ચાહું છું કે આપણે અલગ નહીં થઈએ. એટલે હવે આપણે જે પણ કરશું ને એ બધું જ આપણે પ્લાનિંગથી કરવું પડશે. પ્લાનિંગથી એટલે મને કાંઈ સમજ નથી પડી. તું શું કહેવા માંગ છો? હું તમને એમ કહેવા માંગુ છું કે હવે થોડા સમય માટે આપણે આ બધું બંધ કરવું પડશે. બંધ કરવું પડશે? અરે, હું તને પ્રેમ કરું છું તે હું એ પ્રેમ ભૂલી જાઉં એમ? એવું તો મારતી નહીં થઈ શકે. પણ અશોક, આપણે આ વસ્તુ કરવી પડશે. કારણ કે હું પણ છે ને અમારા ભાભી જે મારી સાથે કર્યું છે ને એનો બદલો હું લઈને જ રહીશ. બદલો એટલે ભાભીને હવે તું નીચા પાડવાની કોશિશ કરે એમ કહેશો? ખાલી નીચા નહીં, હવે છે ને હું કઈ કેવી ગેમ રમીશ ને કે ભાભીને ઘરમાંથી બહાર જ કઢાવી નાખીશ. તો મને બરોબર નથી લાગતું. પ્લીઝ, તું આવું કંઈ ન કર. અને આપણે ભેગા ભેગા રહેવી એવું કાંક કરીને. આપણે બે ભેગા રહીએ ને એના માટે જ આ બધા ખેલ મારે કરવા પડે છે. અને હા, જો તમે મારો સાથ નહીં આપો ને તો હું આ વસ્તુ નહીં કરી શકું. એટલે તમારે મારો સાથ આપવો જ પડશે. હા, પણ કેટલો સમય તારથી અલગ રહેવું પડશે? એટલો સમય અશોક કે જ્યાર સુધી હું મારા ભાભીના ઘરમાંથી ના કાઢી શકું. હા, પણ એના માટે તો કદાચ 8 મહિના જોઈ કે વરાધી જોઈ. તો હું વરાધી તને જોયા વગર રહી શકી? એવું નથી કે તમારે મને જોવાનું જ નથી. આપણે મળશું પણ એ મોકો જોઈને મળવું પડશે. નહીં, બાકી મારા ભાભી મને નથી લાગતા કે હવે મને કશે એકલા મૂકે. એમણે તો ઘરમાં ચોખ્ખું કહી દીધું છે. હવે હું ખુશી ઉપર પૂરી નજર રાખીશ. વાત જ એ છે ને, હે? હા, દુનિયા છે ને પ્રેમની તો પહેલા દુશ્મન થાય. હવે એ કોઈના પ્રેમ વિશે જો કોઈ વાત કરે ને તો પણ એના વિશે તો નિશ્ચિત જ વાત કરે. પણ ખુશી, જો તું મને નહીં મળ ને તો પછી ખબર નહીં મારું શું થાય. એટલે કહું છું અશોક, તમે સમજો, જો આ દુનિયામાં છે ને સાચા પ્રેમી હોય ને તો એમણે એકબીજા માટે બહુ બલિદાન આપવું પડે છે. હા, અને જો આ બલિદાન આપણે આપશું ને એકબીજા માટે તો એક ને એક દિવસ આપણે જરૂર મળશું. એટલે તમે થોડી ધીરજ રાખો. ધીરજ રાખવું? અરે, અત્યાર સુધી તો ધીરજ રાખી. અને મેં તો મારા બાને એમ કહી દીધું હતું કે 3-4 મહિનામાં અમે લગ્ન કરીને ઘરે આવી જાઉં. ત્યાં ખબર નહીં કે આપણા પ્રેમને કોની નજર લાગી ગઈ. હે, પણ જો હું તને હાસું કહું છું કે તારી વગર નહીં જીવી એ તને કહી દઉં છું. હા શું, હું પૂરી કોશિશ કરીશ કે હું જલ્દી જ મારા ઘરમાંથી કોઈને કોઈ નિવારણ લાવું. અને હા, તમે ચિંતા નહીં કરો, એકવાર મારા ભાભીનું ગાડું છે ને મેં પાટે ચડાવી દીધું ને પછી આપણે બે જલ્દી જ મળશું અને આપણે લગ્ન પણ કરીશું.
ભલે, તારું ધ્યાન રાખજે. હવે મારે નીકળવું પડશે, મને બહાર આવીને ઘણો ટાઈમ થઈ ગયો છે, નહીં તો હમણાં કોઈ મારી પાછળ પાછો આવશે તો પાછી તકલીફ થઈ જશે. હા તો તું જલ્દી જા, અને બીજી વાર કહું છું, તું તારું ધ્યાન રાખજે. હા હા, હું મારું ધ્યાન રાખીશ. હવે હું જાઉં છું, મોડું થાય છે. ભલે, બાય બાય, કાંઈ ચિંતા નહીં કરતા. અશોકને માંડ માંડ એક છોકરી ગમે છે. મારો ભગવાન કરીને એની સાથે થઈ જાય ને તો એના બિચારાની જિંદગી સુધરી જાય અને મારું ઘર પણ સુધરી જાય. બટા અશોક, આજે હું તને જ યાદ કરતી હતી. કેમ બેટા કઈ બોલતો નથી અને આટલો બધો ઉદાસ? બા, શું છે બેટા, તબિયત ખરાબ છે ને? ચાલ, બહુ કામ કરે છે અને તું તબિયતની સામે જોતો જ નથી, ચાલો દવાખાને. બા, મારી તબિયતને કાંઈ વાંધો નથી. તો હું કહું તમને, જો નોકરી કરે છે ત્યાં કઈ થયું શેઠ સાથે? કઈ બોલ્યા? બાકી મારો દીકરો આટલો ઉદાસ કોઈ દિવસ ના હોય. બોલને બેટા, શું થયું? બા, બોલ. હું જે છોકરીને પ્રેમ કરતો હતો ને, હા, લગ્નની તારીખ આવી ગઈ. નહીં બા, તો એના ઘરે ખબર પડી છે. તો વધારે સારું ને, તો બંને પરિવાર હવે મળશે, હસી ખુશીને પ્રસંગ ઉજવશે, લગ્નની તારીખો નક્કી થશે અને શરણાઈ વાગશે. નહીં બા, એવું નહીં થાય. કેમ નહીં થાય? સાદાઈથી કરવા છે એ લોકોને. તો શું છે, તો આ બધી વાતો ઉખાણાની જેમ કેમ કે છે? મારી સમજમાં કાંઈ નથી આવતું. હું તમને વાત કરું છું, આ ખુશી મારી અરે ફોનમાં વાત કરતી હોય છે ને, તો એના ભાભીને એની ઉપર શંકા ગઈ અને પછી એણે વાત સાંભળી છે. પછી એણે ખુશીના મમ્મીને કહી દીધું કે આ બીજા કોઈ છોકરા અરે વાત કરે છે ફોનમાં અને કોઈના પ્રેમમાં છે. તો એના મમ્મી એને બહુ ખીજાણા. અને પણ મારી વાત સાંભળ બેટા, હવે કેટલો સમય બદલાઈ ગયો છે. છોકરા છોકરીઓ જો એકબીજાને પસંદ કરતા હોય, એકબીજા સાથે વાતો કરતા હોય અને ઘરનાને ખબર પડી જાય તો શું કરે? જેની સાથે પ્રેમ થયો હોય એના ઘરે જાય, એના પરિવારને મળે અને યોગ્ય લાગે તો લગ્નની હા પાડી દે. એ બધું પૈસાવાળા હાટું છે બા, આપણી જેવા ગરીબ હાટું નહીં. અરે આપણે, એના મમ્મી એને શોખે શોખું કહી દીધું કે હવે તું એ છોકરાને ભૂલી જજે. અને ખુશીએ મને કીધું કે વરસ દિવસ હું નહીં મળું. વરસ દિવસ નહીં મળે? હા, પછી મને મળશે, પણ આ વરસ દિવસ ને મારાથી નહીં જાય. પણ બેટા, આ ખુશીએ તને એમ કીધું કે એક વરસ સુધી હું નહીં મળું, એટલે એ ભણે છે હજી? એનું ભણવાનું ચાલુ છે? એવું નથી. તો એ કાંક એમ કહેતી હતી કે હું મારી ભાભી હારે બદલો લઈ. અરે, પ્રેમમાં કઈ બદલા લેવાતા હોય? હોય હવે. અને મારી વાત સાંભળ, હંમેશા ખરાની જ ખબરું થાય અને ખરાની જ કસોટી થાય. અત્યારે તમારી પરીક્ષા લેવાય છે અને જો તમારા બંનેનો પ્રેમ અડગ હશે ને તો જીતી જશો, હારીને ન બેસી રહેવાય. તો આ મત વચ્ચે આ વિઘ્ન આવી ગયું છે બા, એનું શું કરવું? એ હું તને એક વાત કહું, માની લો કે તમને મીઠાઈ મળે છે. મીઠાઈ તો બહુ સરસ લાગે, મીઠી મીઠી લાગે, મન પણ પ્રફુલ્લિત થઈ જાય. પણ મીઠાઈ વધારે ખાઈએ તો ઓચાઈ જવાય, હે ને, મોઢું ભાંગી જાય. એની સાથે કંઈક ખારું ખારું તીખું તીખું હોય ને તો એ મીઠાશની મીઠાશ વધી જાય. જીવનમાં પણ આવું જ છે બેટા, બધું સુખ સુખ સુખ, પ્રેમ 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 મળે ને તો એ સારું નહીં. એની સાથે થોડી તકલીફ, થોડું દુઃખ, થોડીક કસોટી મળે ને તો એ પ્રેમની કિંમત કંઈ અલગ જ હોય, એ પ્રેમની ખુશી પણ અલગ હોય. તું મારો દીકરો છે ને. હા બા, હું ખુશી વગર નહીં રહી શકું. હા હા,
બસ મારે બીજું કઈ નથી કેવું, અને હું લગ્ન એ કરાઈ ને તો બસ એની હારે, બાકી નહીં. હા નહીં કરતો, પણ મારી વાત સાંભળ, આટલો ગાંડો પ્રેમ પણ ન હોવો જોઈએ, કારણ કે હજી તમારી જુવાની છે. એકબીજાને ગમ્યા, એકબીજાને જોયા, આકર્ષાયા, પ્રેમ થઈ ગયો, પણ હજી તમારો પ્રેમ કાચો છે, દૂધના ઉભરા જેવો. સમી જશે ને પછી બધી સત્યતા ને હકીકત ખબર પડશે. ના, અને સાંભળ, માન કે વર્ષ પછી પણ એના ઘરેથી ના જ આવી તો તું શું કરીશ? નહીં, મને ખુશી ઉપર વિશ્વાસ છે કે એ પણ કોઈ બીજા છોકરા રે નહીં લગ્ન કરે. હા, તો એમ સમજવાનું કે હજી તમારા લગ્નનો સમય પાક્યો નથી, જ્યારે પાકશે ત્યારે એની મેળે એકબીજાની સામે આવી જશો. બેટા, બા અમારો પ્રેમ તો છે ને હાસો છે. હા બેટા, દરેક જણા એમ જ કહે છે, એની તો આ કસોટી છે. હવે જો મારી વાત સાંભળ, એના ઘરેથી ના પાડી, મારી તો હાથ છે, તું જે છોકરીને પસંદ કરીને લાવીશ હું એને સ્વીકારી લઈશ, પણ એના ઘરેથી ના છે ને તો તકલીફ શું થશે ખબર છે? કે જો એના લગ્ન બીજા થઈ જશે તો સમજી લેવાનો કે ખુશીનો પ્રેમ કાચો છે. નહીં, નો હોય કે. હા સારું સારું, બસ શાંત થઈ જા એકદમ. તમને ખબર છે ઘરમાં શું ચાલે છે? શું થયું? તું કઈ વાત કરે તો ખબર પડે ને. અરે આજે હું ને મમ્મી બંને બેઠા હતા તો તમને યાદ છે મેં પહેલા વાત કરી હતી તમને ખુશીબેનની? હા, તો શું છે ખુશીનું? લે આટલું ભૂલી પણ ગયા? મેં તમને કહ્યું હતું ખબર છે કે મને એવું લાગે છે કે આ ખુશીબેન કોઈ જોડે વાત કરતા હોય એવું. મેં ઘણી વાર એમને જોયા હતા, રાતે ક્યારેક હું એના રૂમમાં જાઉં ને તો એ ચોરી ચૂપીથી ફોનમાં વાત કરતા હોય. પણ તમે શું કહ્યું કે હશે હવે એના કોઈ ફ્રેન્ડ જોડે વાત કરતી હશે, તને તો શંકા ને સવાલો બહુ થાય. તો ત્યારે મેં એવું જ કહ્યું હતું, તો તું કહેવા શું માંગે છે? અને બની શકે ને કે ભાઈ એ વાત કરતી હોય એના ફ્રેન્ડ સાથે? ના, એવું નથી. આજે મેં આ વાત મમ્મીને કરીને તો મમ્મીએ ખુશીબેનને બોલાવ્યા અને એમને પૂછ્યું કે તારી ભાભી કહે છે એ વાત સાચી છે? અને તમને ખબર છે ખુશીબેને એ વાત પોતાના મોડે સ્વીકારી લીધી કે હા, હું એક છોકરાને પ્રેમ કરું છું. શું? તો મમ્મીએ એક લાફો ના મારી દેવા ત્યાં નથી? અરે મમ્મીએ લાફા કરતા પણ વધારે કર્યું. મમ્મી ખુશીબેનને કેટલું બોલ્યા છે ને એ તો મને જ ખબર છે. મને આમ પણ જુવાન દીકરી ઉપર હાથ ઉપાડવો એ યોગ્ય ના ગણાય, એટલે મમ્મીએ જે કર્યું ને એ બરાબર જ કર્યું છે. શું બરાબર? હા, ખુશીને સમજાવવાથી સમજશે. હા, મને લાગે છે કે છે ને હવે જલ્દી એના લગ્ન કરી દેવા પડશે. ખબર નહીં કોની સાથે પ્રેમ કરીને બેઠી હશે, કેવો છે, શું છે, કોણ છે, આપણે તો જાણતા પણ નથી. અને આ મારી જ ભૂલ છે કે મેં તારી વાત ન માની. જ્યારે તે પહેલી વાર કહ્યું ને કે ફોનમાં વાત કરે છે, ત્યારે મારે ચેક કરવાની જરૂર હતી કે તું કોની સાથે વાત કરતી હતી, અને એની પૂછપરછ કરી હોત ને તો કદાચ એ દબાવમાં રહેત. પણ તમને ખબર છે અત્યારે તો એમણે મમ્મીને એવું કહી દીધું છે કે હવે પછી હું એ છોકરા જોડે વાત નહીં કરું, એટલે એને એવું આમ ક્લિયર તો કહ્યું જ નથી. હા, મેં ખાલી એમને એમ કહ્યું ને કે ખુશીબેન હવે તમે એ છોકરાને ભૂલી જજો, તો એમણે એવું કહ્યું કે હા, હવે મને નથી લાગતું કે એમ આટલા જલ્દી કોઈને ભૂલી શકે. હું ધ્યાન રાખીશ એનું. હવે હું પણ જોઈશ ને કે કેવી રીતના વાત કરે છે, કેવી રીતે મળે છે એને. ઘરની બહાર જવા જ ના દેતી. તું એક કામ કરજે ને, તું એનું ધ્યાન રાખજે. એ બર એ ઘરની બહાર પગ મૂકે ને તો પણ મને ફોન કરી દેજે કે ઘરની બહાર ગયા છે, એટલે મને ખબર પડી જાય. અને મારા કરતા વધારે તું સાથે રહે છે ને, એનો ફોન પણ એની પાસે ન રહેવો જોઈએ, તારી પાસે રાખજે, એટલે એને ખબર પડે કે કેવી રીતના વાત કરે. હું શું કઈ 24 કલાક નવરી છું અને 24 કલાક એની પાછળ ફરવા નવરી છું? હા, હું એનું ધ્યાન રાખીશ, હું ના નથી પાડતી, પણ આ બધામાં છે ને વાંક તમારો છે. જ્યારે હોય ત્યારે માંગે ને એટલા રૂપિયા તમે એને દઈ દો છો, એટલે એની પાસે પૈસા હોય એટલે સ્વાભાવિક વસ્તુ છે કે બહાર જશે, ફરવા જશે. મને નથી લાગતું કે જેને પ્રેમ કરે છે એની પાસે કઈ પૈસા ટકા હોય એવું. સામે વાળો પૈસા જોઈને તો ખુશીને ફસાવીને બેઠો હશે કે અહીંયાથી પૈસા મળે છે ને બસ ત્યારે. અને રહી વાત પૈસાની, તો હું તો એટલા માટે આપતો હતો કે ખુશી એની બધી જરૂરિયાત વાળી વસ્તુઓ લઈ શકે,
એને એમ ન થાય કે ભાઈ મને કોઈ દિવસ ના નથી પાડતો, મને હંમેશા મદદ કરે છે. હા, તમે તમારી જગ્યાએ સાચા છો, પણ આજકાલની જનરેશન છે ને, એને એનો ભાઈ ભાભી કે મા બાપ ગમે તે જરૂરિયાતો પૂરી કરે અને આમ ફ્રીલી રાખે છે ને, એટલે એ લોકો એવું સમજે છે કે આપણે જે કરીશું ને એ ચાલશે, અને એના લીધે જે લોકો આવા પગલાં ભરે છે. સમજી ગયો હું, પણ મેં તને કીધું ને કે તારે વધારે ધ્યાન રાખવાનું છે. હા, હું પણ રાખીશ એમ નથી કહેતો, પણ છે ને તું મને જાણકારી આપતી રહીશ તો મને ખબર પડશે, અને હવે હું તારી વાતને ઇગ્નોર નહીં કરું અને કંઈ બીજું નહીં કહું, હવે તો ફક્ત હું એક્શન લઈશ. હા હા, હવે એ તો તમે એમ જ કહો ને, હવે આમ પણ આ તમારું રાંડ્યા પછીનું ડાપણ શું કામનું છે? વાહ, કંઈ પણ થયું તો નામ મારું આપ્યું. હા, સારું કહેવાય, ઘરમાં મમ્મી છે, તું છે, તમે લોકો આટલો સમયની સાથે રહેતા હોવ છો, તો એ બહાર જતી હોય છે, શું કામ જાય છે, પૂછપરછ મમ્મીની પણ ફરજ આવે કે નહીં, કે દીકરી ક્યાં જાય છે ક્યાં નહીં, અને એની સાથે જવું પણ જરૂરી છે. તું એની ભાભી છો તો તું પણ જઈ શકે. હું તો જાવ જ છું, અને બિચારા મમ્મીને તમે આ બધામાં વચ્ચે ના લો ને તો જ સારું છે. મમ્મી તો બિચારા એની દીકરી ઉપર ભરોસો કરીને બધે મોકલે છે, એને થોડી ખબર હોય કે કે ક્યાંય ને નીકળે ક્યાંય. આ તો છૂટછાટ બંધ, હવે હવે એને કંઈ પણ કામ હશે ને તો મને કહી દેવાનું, હું કરી દઈશ એનું કામ, પણ એને જવાની જરૂર નથી કઈ બહાર. હા, બસ તમે એને છે ને ખાલી પૈસા આપવાનું બંધ કરી દેજો. પૈસો તો એક રૂપિયો નહીં આપું એને. ખુશીબેન, તમારી કોલેજ કેવી ચાલે છે? એકદમ ફર્સ્ટ ક્લાસ. કોઈ ડાઉટ? ના, ડાઉટ તો ક્યાંથી હોય, પણ આ તો ખાલી પૂછું છું. અને તમારા બધા ફ્રેન્ડ શું કરે છે? બધા ઓલ સેટ, બધા મજા કરે છે. હમણાં તમે કેટલા ટાઈમથી મળવા નથી ગયા નહીં તમારા બધા ફ્રેન્ડ્સને? કેમ હમણાં ગેટ ટુગેધર નથી થતું? બહુ જલ્દી જ ગેટ ટુગેધર થવાનો છે, અને એ પણ બહુ મોટો, એક વીકનો પૂરો. હા, એક વીકનો? હા, પણ તમે મમ્મીને પૂછ્યું છે એક વીક માટે જવા દેશે તમને? માં શું છે, પૂછી લઈશ, અને એ ના થોડી પાડશે, હવે હું કંઈ નાની થોડી ના છું. એ વાત પણ સાચી. ખુશીબેન, હું તમને શું કહું છું, મમ્મીને તમે જ્યારે એવું કહ્યું હતું કે તમે પહેલાંને ભૂલી જશો, તો તમે એ બધું છોડી દીધું? બેટા સંધ્યા, મારી સોનાની ચેન કોઈ જોઈ છે? ના મમ્મી, મેં તો નથી જોઈ. ખુશી બેટા, તે મમ્મી તમે ચાવી આપી હતી યાદ છે ભાભીને કબાટ સાફ કરવા માટે? હા, સંધ્યા બહુને ચાવી તો આપી હતી કબાટ સાફ કરવા માટે, તો એમાં સોનાની ચેનને અને કબાટ સાફ કરવાને શું લેવા દેવા દીકરા? તો કદાચ એવું ના થયું હોય કે કબાટ સાફ કરતા કરતા તો તમારો ચેન સાફ થઈ ગયો હોય? ખુશી, હા શું બોલે છે દીકરા, ઘરની વહુ છે તારી ભાભી છે, અને ઘરની લક્ષ્મી થોડી ચોરી કરે? હા, ઘરની લક્ષ્મી ચોરી તો ના કરે, પણ એવું બની પણ તો શકે ને, આપણે એકવાર જોઈ લઈએ મમ્મી, કદાચ શું ખબર મળી ગયું તો. ખુશીબેન, તમે આ જે કરો છો ને એ સારું નથી કરી રહ્યા, તમે મારા ઉપર આક્ષેપ નાખો છો, અને મમ્મી તમે જુઓ છો ને, તમને એવું લાગે છે કે હું તમારા ચેનની ચોરી કરું? ના દીકરા, મને થોડું લાગે એવું કે તું ચોરી કરે, અને આમ પણ તારા પર મને ગળા સુધી વિશ્વાસ છે કે તું ક્યારેય ઘરમાં ચોરી ન કરે, અને એવું હોત તો જ્યારે નવા નવા લગ્ન કરીને આવીને મહિનો થયો ત્યાં જ ખબર પડી ગઈ હોત કે ઘરની વસ્તુ ચોરાય, હવે આટલા સમયમાં કંઈ નથી થયું તો પછી કેવી રીતે હવે થાય? બસ મમ્મી, ગળા સુધીનો વિશ્વાસ, આટલો બધો વિશ્વાસ કરવો બહુ સારી વસ્તુ નથી, અને હા તમને જ્યારે વિશ્વાસ જ છે તો ચલો ને આપણે એક કામ કરીએ, કબાટ જોઈ લો એટલે ખબર પડી જશે, દૂધનું દૂધ અને પાણીનું પાણી. પણ ખુશી, આવી રીતે તું કેવી રીતે કોન્ફિડન્સથી કહી શકે કે એનો જ કબાટ આપણે ચેક કરવો? તો બીજા કયા કબાટ ચેક કરીએ? બીજા કબાટ તો આપણે ખોલ્યા જ નથી મમ્મી, તો બની શકે કે ત્યાં હોઈ શકે, કદાચ ભૂલ બી હોઈ શકે, અને કદાચ પછી કોઈ ગેમ પણ હોઈ શકે. ખુશી, ગેમ? હું શું કામ ગેમ કરું? ખુશીબેન, તમે આ બોલો ને એ તમને શોભતું નથી, મારે વળી મમ્મીના ચેનને શું કરવો છે? તમે આવો આરોપ મારી ઉપર શું કામ નાખો છો? અચ્છા, મારે મમ્મીના ચેનને શું કરવો છે? તમારા ત્યાં ઘરે તમે નહીં આપતા હો, ત્યાં તો બધા બહુ ધનવાન છે નહીં, ત્યાં તો કોઈને કાંઈ વસ્તુની જરૂર જ નથી, અને અહીંયા તો તમે બહુ પૈસા જોઈ ગયા છે, શું ખબર તમે અહીંયાના પૈસા ત્યાં પણ આપતા હોઈ શકો, તો આ વસ્તુ બી તમે કરી જ શકો છો. ખુશી, આ શું રીત છે તારી ભાભી સાથે વાત કરવાની, અને સીધો બ્લેમ એની પર? કદાચ એવું પણ બની શકે ને કે તે ક્યાંક અટવાઈ દીધો હોય, અને તું કે છે કે
તારા ભાભીનો કબાટ ચેક કરવો છે તો તારા વિશ્વાસ ખાતર, મને તો વિશ્વાસ જ છે કે એને નથી લીધું, પણ તારા વિશ્વાસ માટે સંધ્યા એકવાર તારી નણંદ પાસે કબાટ ચેક કરાવી લે, એટલે એને પણ વિશ્વાસ બેસી જાય એની ભાભી વિશે જે વિચારે છે ને ખોટું છે. બેટા, હું નથી ઈચ્છતી કે તારા પર કોઈ આરોપ નાખે, સમજે છે ને? હા મમ્મી. ખુશીબેન, તમને મારો કબાટ ચેક કરવામાં જો ખુશી મળતી હોય અને આમ દિલાસો મળતો હોય ને તો ચલો. ખુશી તો મને નહીં મળે, પણ દિલાસો જરૂર મળશે. અને હા, અમારા ભાઈને પણ બોલાવી લેજો સાબિતી માટે, નહીં તો અમારા મમ્મીને તમારા પર વિશ્વાસ છે જ નહીં. શું ખબર લોકો મને ખોટી પાડશે, તો બોલાવી લો. હા ચલો, આપણે જઈએ અને તમારા ભાઈને પણ હું બોલાવી લઉં છું. ચલો. લો ખુશીબેન, તમે જાતે જ ચેક કરી લો એટલે તમને પણ વિશ્વાસ આવી જાય કે કોણ સાચું છે ને કોણ ખોટું. એ તો હું ખોલી છે. જેને અહીંયા કેમ આવ્યો? હા મને પણ નથી ખબર. કા નથી ખબર? હા આપણા કબાટમાં આ ચેન આવી જાય છે, તને ખબર નથી? નાટક કરે છે? ના દી. તો હું કોઈ નાટક નથી કરતી. મારે આ ચેનને વળી શું કરવો છે? મને નથી ખબર કે આ ચેન અહીંયા કેમ આવી ગયો. વાહ, આ ભોળા બનવાની જરાય જરૂર નથી. હા હવે સાચું બોલી દે, ક્યાં ચેન તે ચોરી કરી હતી ને અહીંયા સંતાડ્યો હતો? ના ના આદી, હું શું કામ ચોરી કરું? મને જે જોઈએ છે તમે બધા આપી દો છો. મારે કઈ વસ્તુ લેવી હોય તો એ પણ તમે લઈ દો છો. આ ચેન ચોરી કરીને મારે શું કરવું હતું? ખબર નહીં તારે શું કરવું હશે, એ તું કહીશ તો ખબર પડશે ને કે તારે શું કરવું છે. હા બહુ થઈ ગયું તારું, તો ત્યાં સુધી તારી વાત હું માનતો હતો, તું જેમ કહેતી હતી હું કરતો હતો, પણ હવે નહીં. મારા જ ઘરમાં તું ચોરી કરે છે, તને એમ હશે ને કે મમ્મીનું નામ આવશે, ખુશીનું નામ આવશે, તો આ લોકોને બદનામ કરવા માટે થઈને મારી નજરે ચડાવવા માંગતી હતી ને, પોતે જ તારી જાળમાં ફસાઈ ગઈ. હા નીકળી જા મારા ઘરમાંથી, આજ પછી તું આ ઘરમાં નહીં રહે, સમજી તું? ચોરી કરે છે, મને તો મન થાય છે કે પોલીસને બોલાવવાની જરૂર છે તને. હા આ જેલમાં જવાની જરૂર છે. આ સોસાયટી, કુટુંબ, પરિવાર બધાને ખબર પડવી જોઈએ કે આ વહુ છે. હા આ ઘરમાં રહીને ચોરી કરે છે અને પછી કહે છે કે મને તો ખબર જ નથી. હા ચેન ને પગ આવી ગયા, શાંત થઈ જાઉં? હા તારા ઉપર આરોપ આવ્યો છે, આ ખુશી પણ બોલશે, શું જવાબ આપીશ એને? મમ્મી અને પપ્પા પણ સવાલ પૂછશે મને, હું શું જવાબ આપીશ એમને? કેને મને જવાબ છે તારી પાસે? મારી પાસે અત્યારે કોઈ જવાબ નથી અને હું જાણતી પણ નથી કે આ ચેન અહીંયા કઈ રીતે આવ્યો. એના પગ છે. હા એના પગ ઉપર ચાલીને હા તારા કબાટની અંદર આવી ગયો, બરાબર છે. હા ચેન ને પૂછવું જોઈએ ને. ચેન, ચેન તું અહીંયા કેવી રીતે આવ્યો? જરાક જવાબ આપીશ? ચેન, ચેન તું બોલતો કેમ નથી? અરે બોલ આદી, પ્લીઝ યાર તમે આવું કરવાનું રહેવા દો. જો જો આ ચેન પણ જવાબ નથી આપતું. હા ને તું પણ નથી કઈ બોલતું, તો હવે શું કરશું? હા કોઈક તો રસ્તો કાઢવો પડશે ને ભાઈ. હું તો કહું છું આ સંધ્યા આપણા ઘરે લાયક જ નથી. સાચી વાત છે. ચાલ નીકળી જા મારા ઘરમાંથી. પ્લીઝ તું આ ઘરમાં ના જોઈએ મને, ચોરી કરે છે, તને તો પત્ની કહેતા પણ શરમ આવે છે, તો હું તો તને કહી દઉં છું અને ડિવોર્સ આપી દેવા છે મારે તને. ના ના આપણે બંને છૂટા. હા મારે તારી સાથે રહેવું જ નથી. મારા મમ્મી અને મારી બેન વિશે ગમે તેમ બોલે તો હું સાંભળી લેતો હતો, વાંકમાં હતી ને મારી બેન એટલા માટે, પણ હવે હવે કોણ વાંકમાં છે? હા કેને મને કોણ વાંકમાં છે? મને નથી ખબર આ ચેન અહીંયા ક્યાંથી આવ્યો, પણ તો પણ હું તમારી માફી માંગુ છું અને બસ ખાલી એટલું જ માંગુ છું કે મને થોડો સમય આપો. આ ચેન અહીંયા કઈ રીતે આવ્યો ને એ હું જાણીને જ રહીશ અને સાબિત કરીને રહીશ. લે તું જાણીને રહીશ, તું સાબિત કરીને રહીશ? તારી પાસે છે સાબિતી? તો આપ, આપ ચાલ સાબિતી આપ કે આ ચેન અહીંયા કેવી રીતે આપ્યો. એકવાર કહી દે મને કે આ ચેન કોઈએ મૂકી ગયા,
કોઈ ઉપર આરોપ મૂકવો છે તારે હવે? હા ના, મારે કોઈ પર આરોપ નથી મૂકવો. બસ મને થોડો સમય આપો. મને ખબર છે, મારો ભગવાન જાણે છે કે મેં આ ચેન ચોરી નથી કર્યો. બસ થોડોક સમય આપો તો હું કંઈ ને કંઈ સબૂત ભેગા કરીને તમને સાબિત કરી દઈશ કે આ ચેન મેં નથી લીધો. ભાઈ મને તો એમ લાગે છે કે આ એટલા માટે તમારી પાસે સમય માંગે છે. આજે એને ચેન સાથે આવું કર્યું, હજુ બે દિવસમાં ખબર નહીં બીજું શું કરી લેશે. ના ના ખુશીબેન, આવી ભૂલ તો ક્યારેય નહીં કરતા તમે. હું ચા દોરવા માંડ. ચા, સાંજ સુધીનો સમય આપ્યો છે. સાંજ સુધીમાં તું મને જવાબ આપી દે છે કે તે ચોરી કરી હતી. અને તું જવાબ નહીં આપે ને તો તારા સામાન સાથે તને બહાર ફેંકી દઈશ. એની જરૂર જ નહીં પડે. તમે એ કરશો ને એ પહેલા જો આ ઘર છોડીને જતી રહીશ. અને જો મેં સાબિત કરી દીધું ને તો તમારે બધાએ માની જવું પડશે. માની જઈશ. ચાલ. જાતું નથી કે શું ઘરમાં થાય છે. ક્યારે આવું નથી થયું. હવે શું ભૂખ હશે કે ચોરી કરવાનું ઘરમાં વિચાર્યું. હા આવે ને એટલે કહી જ દઉં છું કે વસ્તુ નહીં મળે ને તો તકલીફમાં મુકાઈ જશું. મળી તો જાય જ છે ને, મને કયા કયા કબાટમાંથી મળે છે. આ ઘરમાં શું ઝઘડા આવે છે તમને તો ખબર જ નથી પડતી ને કે ઘરમાં ધ્યાન ના આપું એટલે ખબર પડે છે કે ઘરમાં ઝઘડા ચાલે છે. અરે ઝઘડા ઘરમાં ન થવા જોવે. અને જે ઘરમાં ઇન્દ્રો ઇન્દ્ર બધાય બાતતા હોય ને એ ઘરમાં કોઈ દિવસ તરક્કી થાય જ નહીં. બધા દુઃખમાં જ રહે. એની કરતા જે હોય તમે બધે સમજીને પતાવો ને. અને નાની નાની વાતમાં હું તો ઝઘડા કર્યા કરશો. નાની વાત નથી, ઘરમાં મોટી વાત થઈ ગઈ છે. આ કાન થઈ ગયું ને એવું કહેવાય છે. કાન થઈ ગયું એવું તે વળી શું થઈ ગયું? ઘરમાં ચોરી થઈ. આ ચોરી થઈ ને એટલા માટે આ ઘરમાં મગજમારી ચાલે છે. આ દિન સુધી ક્યારે ચોરી થઈ છે ઘરમાં? ચોરી થઈ હશે ત્યાં તારે તો શું હોય ચોરીમાં? ક્યાંક થાળી કે ચોરાઈ ગઈ છે, વાટકો નથી મળતો, આ મળેલો ગાભો નથી મળતો, કોણ જોને ક્યાં ઉડી ગયો હશે, બાજુવાળા કોઈ લઈ ગયા છે, અને આ ચમચી નથી મળતી. એવી વાત હોય તારી હવે એ વાત તમે 70 વાર સાંભળી અને એમાં એટલું બધું ટેન્શન ન લેવાનું. વાહ, ટેન્શન નહીં લેવાનું. તમને ખબર છે ચોરી તો થઈ ગઈ પણ એ વસ્તુ ક્યાંથી મળી ખબર નથી પડતી. વિશ્વાસ નથી આવતો કે ઘરમાં આ વ્યક્તિ ચોરી કરી શકે છે. અરે પણ હવે તું હું હવે નાની નાની વાત કહું છું તને ભાઈ. એવી નાની વાત આડાવળે ક્યાંક મુકાઈ ગઈ હોય કોકના છીએ અને પછી તને મળી ગઈ હોય તારથી મુકાઈ ગઈ હોય તો શું ખબર. હવે એવી હું નાની નાની વાતમાં એટલું બધું ટેન્શન લેતો ઝઘડા વધારે. નાની વાત નથી, મોટી વાત છે. અને એ કઈ 2-5 રૂપિયા, 500 રૂપિયા, 1000 રૂપિયાની વસ્તુ નથી. મારી સોનાની ચેન ખોવાઈ ગઈ હતી. સોનાની ચેન? તારી સોનાની ચેન ખોવાઈ ગઈ હતી અને પાછી મળી હોત ને ગઈ? મળી ગઈ ઘરમાંથી જ. મળી ઘરમાંથી? ઘરના વ્યક્તિ ચોરી જાય તો પછી ઘરમાંથી જ મળે ને? ઘરનો વ્યક્તિ નો ચોરે એ તારાથી જ કઈક મુકાઈ ગઈ હોય. અને જેને ચોરી હોય ને એ કઈ ઘરમાં નો રાખે, એ લઈ જાય. બાર નો કોક આવે આવ્યો હોય તો હું એમ કે ચાલો હું આ ચેનાની ચોરી જાઉં છું, ડાટલા નીચે મૂકી દઉં, આપણે આપણા ઘરમાં અંતરે. એટલે હું અને મારી દીકરી બંને મા દીકરી ખોટા એમ ને? પણ ઘરમાંથી કોણ ચોરે? કોઈ અજય નો આવ્યો નથી, તે જ મૂકી દીધી હોય. ક્યાંક તને ખબર ન રહી હોય. ઘણી વાર તું કઈ ગમે વસ્તુ મોબાઈલ ક્યાંક મૂકી દે તો ખબર નથી પડતી, તારા ચશ્મા ક્યાંક મૂકી દે તો ખબર નથી પડતી, તને બધું ભૂલાય તો જાય છે. હવે એમાં ચેને ત્યાં કઈ મૂકી દીધો હોય અને પછી તને ભૂલાઈ ગયું હોય. ચશ્મા ભૂલાઈ જાય, બીજી બધી વસ્તુ ભૂલાઈ જાય, પણ આ કિંમતી વસ્તુ ક્યારે હું ભૂલું નહીં કે મેં વસ્તુ ક્યાં મૂકી દી. આ તમારી દીકરાની વો ઘરમાં ચોરી કરતી થઈ ગઈ છે અને એના જ કબાટમાંથી મારી ચેન મળી છે સોનાની. હું વાત કરે છે તું સંધ્યા ચોરી કરે એમ? હા, મેં ક્યારેય નહોતું વિચાર્યું કે મારી દીકરાની વો ઘરમાં ચોરી કરશે. આજ દિન સુધી મને ભરોસો તો ગળા સુધી વિશ્વાસ હતો, પણ એને વિશ્વાસઘાત કર્યો છે મારી સાથે. અરે એની પર તને પૂરો ભરોસો હતો ને તો પછી ભરોસો રાખ. હું તો એમ જ કહું છું આ ભરોસો ને તું તોડવા નહીં દે, નકર ઘર છે ને વેર વિખર થઈ જાય અને એ તારાથી જ કઈક ભૂલ થઈ ગઈ હશે. મારાથી ભૂલ નથી થઈ. તમને 575 વખત અત્યારે કહી દીધું કે સંધ્યાએ ચોરી કરી અને એના કબાટમાંથી જ મારી સોનાની ચેન મળી છે. અને સંધ્યાને બોલાવીને કીધું ને તો એમ કહે છે કે હું સાબિત કરી આપીશ કે મેં ચોરી નથી કરી.
હવે કે રીતે સાબિત કરવાની હતી? અરે રામ જાણે સંધ્યાના કબાટમાંથી નીકળો તારો છે અને આમાં ચોર કોઈ દી કહે છે કે મેં ચોરી કરી? આ એવું થયું? વિશ્વાસઘાતી નીકળી. સંધ્યા હું કરી ન હોય કે કર્યું તો હોય તે નથી કર્યું. મારા નજરની સામે એના કબાટમાંથી નીકળ્યું છે. તારું તું એના કબાટમાંથી નીકળ્યો તો હવે થોડુંક મારે માનવું પડે. પણ હવે સંધ્યા એવું કરે તો મારી દીકરી આવું ન કરે. સંધ્યા જ આવું કરે કે મેં ઘરની વહુ છે અને અમુક સમયે વહુની વિચાર બદલાઈ જાય એટલે કદાચ થતું હોય, સ્વીકારી લેવું જોઈએ ને. અરે પણ તો એને માગી લેવાય ને. પણ જો એક વાત મારી કાન ખોલીને તું સાંભળી લેજે ને ધ્યાન રાખજે, આ વાત છે ને આપણા ઘરમાં જ રહેવી જોઈએ, આ વાત કે બહાર ન જવી જોઈએ. જો બહાર વહી ગઈ ને તો ઘરની ઇજ્જત વહી જાય હસોડે, કે ઘરમાં ઘરમાં ચોરી થાય ને એની વહુ જ ચોરી કરે છે. પછી આ વહુનું તારે જે કરવું હોય ને તમે તારે કરજે. જો એ રાખ્યું હોય તો એ રાખે અને જો છૂટું કરવું હોય ને તો એ તમે તારે છૂટું કરી નાખજે. પણ મને જે ડાઉટ લાગે છે આ ચોરી આવું કંઈક બીજું કંઈક થયું હશે, બાકી ચોરી કરે નહીં સમજ્યા. ખબર જ હતી તમને, કહીશ ને તમે નહીં માનો. કાંઈ વાંધો નહીં, હવે તારે જેમ કરવું હોય કે. પણ આ ઓડાને હોત ને કહી દેજે, ખુશીને હોત ને, આ ઘરની વાત બાકી બહાર ન કરે એમ. છો આદીએ મને આજ સાંજ સુધીનો ટાઈમ આપ્યો હતો અને મારે બીજું કંઈ નથી કહેવું. હું આ ગુનો કબૂલી લઉં છું, કારણ કે ગુનેગાર એમ પણ સામે નથી આવવાની. સંધ્યાઓ તમારા પર. સંધ્યાઓ કે હું ગુનો કબૂલી લઉં છું અને ચોર સામે નથી આવવાનો, એટલે આમ તમે એમ કહેશો કે મેં ચોરી કરી છે અને આમ એમ કહેશો કે હું કોઈ ચોર સામે નથી આવવાનો? તો આ બે વાત થઈ. આવી ખોટું બોલે છે, ખોટું. ચોરી એને કરી છે, કબાટમાંથી ચેન નીકળ્યો છે અને હવે એની પાસે કોઈ રસ્તો નથી બચ્યો સાબિતી આપવા માટે, એટલે હબાના કાઢે છે. એટલે એનું કઈ વાત સાંભળવાની જરૂર નથી. એ તું ચાલ નીકળ મારા ઘરમાંથી, કામ પતે. પણ સંજયો આવવાનો તો ધ્યાન રહ્યો તમને, આવી રીતે ઘરમાં ઘરમાં ચોરી કરવાની? અરે હું તો કેટલા વખાણ કરતો હતો કે મારે દીકરી ક્યારેક મારી સામે બોલે, બાકી મારા દીકરાની વહુ કોઈ દિવસ મારી સામે ન બોલે અને હું એનો બાપ હોય ને એમ મારી સેવા કરે. કેટલો વિશ્વાસ હતો તમારા ઉપર, એ તો જુઓ તમે. અને તમે કોળવારમાં વિશ્વાસનો ભંગ કરી નાખ્યો. સાચું કહો ને આદિના પપ્પા, હું પણ ખોટો ગુસ્સો કરી ગઈ હતી આદિએ મને જ્યારે વાત કરી ને ત્યારે મને બળાસ કાઢી નાખી. પણ ત્યાર પછી મેં ઘણો વિચાર કર્યો અને વિચાર્યા બાદ મને એવું લાગ્યું કે સંધ્યા હો ક્યારે આવું ન કરે. પણ પછી ખબર નહીં આ વાત કેવી રીતે સાબિત કરે કે એણે આ ચોરી નથી કરી. અરે પણ હજી એણે એના કબાટમાંથી ચેન નીકળ્યો હતો અને મેં તને કીધું હતું ને ત્યારે કે એણે ચોરી ન કરી હોય આપણી સંધ્યાઓ એવી નથી, છતાં તું મારી વાત ત્યારે નહોતી માનતી અને અત્યારે સંધ્યાઓ પોતે એમ કહે છે ગુનો કબૂલી લીધો છે કે હા મેં જ ચોરી કરી છે. તો હવે તું એમ કહેશો કે મને વિશ્વાસ નથી આવતો? ફરી જાય છે માણસો, મેં આજે જોયા કે કેવા રંગ બદલે. હા પહેલા ગુસ્સો કરવાનો અને હવે શાંત પડી ગયા. શું દયા આવે તમને આના પર કહેજો મને. મમ્મીને કંઈ દયા નથી આવતી, પણ સાચું કહું ને તો મમ્મી મને ઓળખે છે. ભલે તમે મારા પતિ રહ્યા પણ તમે હજુ સુધી મને ઓળખી નથી શક્યા. આ બિયરેમાં બધે વાત પહોંચાડી દેવાનો છું અને બધાને કહી દઈશ કે આણે ચોરી કરી હતી અને આના કબાટમાંથી તે ચેન મળ્યો છે. પછી તું જોજે, બહુ સારી થવાનું નાટક રહેવા દેતા છું ને તમે એનો પક્ષ નહીં ખેંચતા, કહી દઉં છું તમને. અને આ ઘરમાંથી અત્યારે જાય છે, ચાલ નીકળ હવે આ ઘરમાંથી. મમ્મી પપ્પા ભાઈની વાત એકદમ સાચી છે, ભાઈ સાચું જ કહે છે. આ છે ને આપણા ઘરને લાયક નથી, મોકલી દો એને આજે ને આજે અને આજે છોડો, હમણાં જ મોકલી દો હું તો કહું છું. અરે પણ ખુશી કેમ મોકલવી? અરે મને આમ એક બાજુ મારી મારું એક બાજુ એમ કહે છે મન કે એ ચોરી ન કરે અને એક બાજુ એને એને કોનો તો બોલ્યો, એટલે મને એમ થાય છે કે હવે સંજાવો ચોરી કરી હશે કે નહીં કરી હોય. સંજાવો જે હોય તમે તારે સાચું કહો. ખુશીબેન, પપ્પા મમ્મી અને આદિ, તમે તો મારા પર વિશ્વાસ જ નથી કરતા ને. નવું નાટક ચાલુ કર્યું પાછું આણે, હવે શું બતાવવા માંગે છે? મારી પાસે એક કોલ, એને પાસે કે ફોન છે, એટલે આ હું કહેવા માંગે છે એ જ કહું છું. મારી પાસે એક કોલ રેકોર્ડિંગ છે, એ તમે સાંભળશો ને એટલે બધા જ સમજી જશો. Thank you.
આ શું છે? આ સંધ્યા હોના મોબાઈલમાં આ રેકોર્ડિંગ? હા મમ્મી. શું મમ્મી? આટલો મોટો ગુનો કર્યો ઘરમાં અને એ બધો આરોપ આ તારી નિર્દોષ ભાભી પર મૂક્યો? શરમ ના આવી? ઘરમાં ને ઘરમાં ચોરી કરતા અને સારું થયું કે આના મોબાઈલમાં પ્રૂફ હતું, નહીતર બિચારીને વગર રાખે સજા ભોગવી પડે. તો મમ્મી હું બીજું કરું પણ શું? આવું ખરાબ કામ કર્યું અને હજી તું તારી મમ્મી સામે તાડુકા છે? તને તો મારી દીકરી કહેતા પણ મને શરમ આવે છે. અને એક આ મારા છોકરાની હોવ જો, એ બિચારી હું એને દીકરીની જેમ રાખું, એ મને બાપની જેમ રાખે, અને તું મારી દીકરી નહીં મારી દુશ્મન છો. દુશ્મન આવું કરાય? ભાભી અરે આવું કરાય? છરાય વિચાર ના આવ્યો તને? છરે તે કબાટમાંથી ચેન કાઢી, તને ખબર જ હતી કે ચેન તે મૂકેલી છે. તારી ભાભી ઉપર હું હાથ ઉપાડતો હતો, એને આ ઘરમાંથી કાઢી મૂકતો હતો, તોય તને દયા જેવું કઈ નથી તારામાં? તને એમ ના થયું કે મારા ભાભી બચારાનો કઈ વાંક નથી રે? ભાઈ એને એના પર હાથ ઉપાડે છે, એના ઘરમાંથી કાઢી મૂકશે. ખુશી, એવો તો એને શું ગુનો કર્યો છે ઘરમાં કે તું એની સાથે આવું વર્તન કરે છે? અરે તું ક્યાંય એમ નહીં કરતી હતી, તારી બધી ઈચ્છા પૂરી કરતી હતી. તારું કોઈ વાત એમ નહોતી લાગતી કે એ તારી ભાભી છે, તારી બેન હોય, તારી બેન પણ હોય ને, એમી રહેતી હતી સુખમાં દુઃખમાં બધી રીતે એ તારી હારે રહેતી હતી. અને છતાંય તને હું વાંધો હતો કે તેને આવી રીતે ખોટો આરોપ મુકાયો એની ઉપર? મને છે ને ભાભી ઉપર એક જ વાંધો હતો. હું જે છોકરા સાથે લગ્ન કરવા માંગતી હતી, હું જેને પ્રેમ કરતી હતી, એમણે એક ઝટકામાં બધું પાણી ફેરવી દીધું. હમણે એ મુકીશ ને? પ્રેમ પ્રેમ પ્રેમ? હા, તારી ભાભીએ જે કર્યું હતું ને સાચું જ હતું. તારું ધ્યાન રાખતી હતી કે તું આ ઘરમાંથી ભાગી ના જાય, અમારું નાક ના કપાવે, અને એટલા માટે એ તારું ધ્યાન રાખતી હતી. તને ના ગમ્યું? હા, તને એમ થયું કે મારે ભાભી આ ઘરમાં ખટકે છે, આ જતી રહે એટલે રસ્તો થઈ જાય, તને ભાગવું હોય તો આસાન થઈ જાય એમ. અરે એ ભિખારી છે, ભિખારી, એના ઘરમાં મેં તને મોકલશું એમ? અરે તું હવે તો અમારો જ છીએ, નહીં કે દુશ્મન? તારું સારું વિચારીએ છીએ. અને તારી ભાભીએ જે કર્યું ને એ તારા સારા ભવિષ્ય માટે કર્યું છે. જો એ કઈ ન ભૂલી હોત ને તું ભાગી ગઈ હોત ને તો હેરાન થઈ જાત, હેરાન. આખી જિંદગી છે ને તારી બરબાદ થઈ જાય. એને જે કર્યું ને સારું કર્યું. કોને શીખવાનો છો ને? શું કામ શીખામણ આપો છો? આને શીખામણ આપવાની જરૂર નથી. ફટાફટ એક કામ કરો, આ ગમે તેને ફોન કરીને પૂછો, કોઈ સારો છોકરો ધ્યાનમાં હોય ને તો આના ફટાફટ લગ્ન કરાવી દો એટલે કામ પતે. હા, એવું જ કરવું પડશે. ગમે એવો છોકરો હોય ને આને લગ્ન જ કરાવી દેવા, કારણ ગમે હું છોકરો ગોતીશ, પણ એ ગોતો ને એની કરતા તો એ લાભ ને સારો હતો. પપ્પા, તમે લોકો આમ ઉતાવળો નિર્ણય ના લો. મને ખબર છે કે ખુશીબેને બહુ મોટી ભૂલ કરી છે, પણ આવી રીતે ગમે તેની સાથે એને પરણાવીને આપણે એને મોકલી ના શકાય. એમને માફ કરી દો. જોયો ને, આ જ આટલું કર્યા છતાં પણ તારી ભાભી તારા વિશે સારું વિચારે છે. એટલે તમે મને તમારી દુશ્મન ના સમજતા, અને માફ તો મેં તમને ક્યારે કરી દીધા છે. તમે મારાથી નાના છો અને ના સમજ કરીને મેં બધું જાતું પણ કરી દીધું છે.